हेलो स्टूडेंट्स, हैप्पी हैप्पी केम छो बधा? फाइन, हूँ पण एवी ज आशा राखू छु के मारा बधा ज विद्यार्थीओ खूब ज मजा मा होय। ओके स्टूडेंट्स, चलो जल्दी थी आजनो सुविचार जोई लईए। शू छे आजनो सुविचार? तो भाई आजनो सुविचार छे आपड़ी स्क्रीन पर, ऑलवेज लुक ऑन दी ब्राइट साइड ऑफ लाइफ। शू लख्यू छे? ऑलवेज लुक ऑन दी ब्राइट साइड ऑफ लाइफ, એટલે કે આપણે હંમેશા આપણા જીવનની તેજસ્વી બાજુ, એટલે કે જે બાજુ ઉજળી હોય, એટલે કે સારી વસ્તુ જોવી જોઈએ। ઓકે, આપણા જીવનમાં સારા નરસા બધા જ બનાવો બનતા હોય છે। ઘણીવાર આપણને ખુશી થતી હોય છે, ઘણીવાર દુઃખ થતું હોય છે, બરાબર? એ તો ચાલ્યા કરે। ઓકે, પણ આપણે હંમેશા સારી બાબત જોવાની છે। ખાલી મારી પાસે આ નથી, મારી પાસે પેલું નથી, એવા બધા ખાલી પ્રોબ્લેમ્સ પર આપણે ધ્યાન દેવાનું નથી। તેના બદલે આપણી પાસે જે વસ્તુ છે, જે વસ્તુઓ આપણી સાથે સારી થાય છે, તેના પર ધ્યાન દઈએ। ઓકે સ્ટુડન્ટ્સ, તો આ છે આજનો સુવિચાર, ઓલવેઝ લુક ઓન ધી બ્રાઇટ સાઇડ ઓફ લાઈફ। હંમેશા જીવનની ઉજળી બાજુ તરફ ધ્યાન આપવું જોઈએ। ઓકે, ચલો આજનો લેક્ચર શરૂ કરીએ સ્ટુડન્ટ્સ। સ્ટાન્ડર્ડ થર્ડ સબ્જેક્ટ છે મેથ્સ। ગણિત વિષયના લેક્ચરમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો આપણે કેટલામું પ્રકરણ શીખી રહ્યા છીએ? યસ, આપણે આઠમું પ્રકરણ શીખી રહ્યા છીએ। આપણા આઠમા પ્રકરણનું નામ છે વધુ ભારે કોણ, બરાબર ને સ્ટુડન્ટ્સ? ઓકે, હવે તમને યાદ હશે કે આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો સાચો જવાબ તમારે આપવાનો હતો, બરાબર ને સ્ટુડન્ટ્સ? યાદ આવ્યું તમને? વેરી ગુડ, ઘણા બધાને યાદ જ છે। તો તમે બધાએ પ્રશ્ન ધ્યાનથી સાંભળ્યો, જોયો, વાંચ્યો અને તેના જવાબો પણ મોકલ્યા છે। ચાલો જોઈએ કયો હતો આપણો લાસ્ટ ક્વેશ્ચન। આપણો પ્રશ્ન હતો, વિશ્વનું સૌથી ભારી પ્રાણી કયું છે? શું હતો પ્રશ્ન? વિશ્વનું સૌથી ભારે પ્રાણી કયું છે? તો ઘણા બધા લોકોએ આન્સર આપ્યો છે, પરંતુ તે પહેલા આપણે જવાબ જોઈ લઈએ। જવાબ છે હાથી। ઓકે, આફ્રિકન હાથી જે છે તે વિશ્વનું સૌથી ભારે પ્રાણી છે। ઓકે, જે જમીન પર રહે છે, જો આપણે જમીન પર, પાણી પર એ બધા જ પ્રાણીઓ જોઈએ ને, તો જે બ્લુ વેલ છે તેનો પહેલો નંબર આવે। પણ જમીન ઉપરનું સૌથી ભારે પ્રાણી જોઈએ તો તે છે આફ્રિકાનો હાથી। ઓકે, અને આ જવાબ જે લોકોએ આપ્યો હતો એ સ્ટુડન્ટ્સના નામ જોવા છે ને, તો તેમના નામ છે માલકાણી અસરા,
પોપટિયા મોહમ્મદ મેદી. ક્લેપ કરો બધા તેમના માટે. વેરી ગુડ, વેલ ડન અસરા એન્ડ મોહમ્મદ મેદી. આ રીતે જ તમે બધા જ પ્રશ્નોના આન્સર આપતા રહો તેવી શુભકામનાઓ. અને બાકીના બધા સ્ટુડન્ટ્સ, તમારે પણ આન્સર આપવાનું છે ને? તમારે પણ તમારું નામ અહીં સ્ક્રીન પર આવે તેવું જોવું છે ને? કેવી મજા આવે બધા લોકો આપણું નામ જોવે. તો તમારે પણ આ પ્રશ્નનો સાચો આન્સર ગોતવાના અને મને પર્સનલમાં સેન્ડ કરવાના છે. ઓકે સ્ટુડન્ટ, ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ. જોઈએ કે આજે આપણે કયો પ્રશ્ન કરવાનો છે. અહીં આપણી સામે પ્રશ્ન છે, આપેલ વજનિયાનો ઉપયોગ કરી વસ્તુઓનું વજન કરો. શું છે પ્રશ્ન? ફરીવાર રીડ કરીએ. આપેલ વજનિયાનો ઉપયોગ કરી વસ્તુઓનું વજન કરો, આ છે આપણો પ્રશ્ન. બરાબર ને સ્ટુડન્ટ? તો તેમાં આપણે થોડાક પ્રશ્નો જોઈ ગયા હતા અને થોડાક બાકી હતા. જે આપણે જોઈ ગયા તેને આપણે જલ્દીથી રિવાઇઝ કરી લેશું. જુઓ, અહીં આપણી પાસે અલગ અલગ વજનના વજનિયાઓ આપ્યા છે. નીચે કોષ્ટક આપ્યું છે. આ કોષ્ટકમાં એક બાજુ આપણને વસ્તુ આપી છે કે તેનું વજન કેટલું કરવાનું છે, અને સામે આપણે લખવાના છે કે આટલું વજન કરવા માટે આપણે કયા કયા વજનિયાઓનું ઉપયોગ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, રેડી છો બધા? આ ચાર પ્રશ્નો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ, છતાં પણ આપણે એકવાર રિવાઇઝ કરી લેશું જલ્દી જલ્દી, કારણ કે અત્યારે તો તમને યાદ જ છે. ચલો જોઈએ. અહીં છે સૌથી પહેલા 50 કિલોગ્રામ ચોખા. કિગ્રા એટલે કિલોગ્રામ. કિગ્રા પણ કહેવાય, કિલોગ્રામ પણ કહેવાય. તો 50 કિગ્રા ચોખા. તો અહીં આપણે જોઈએ ભાઈ, કઈ 50 કિલોગ્રામનું આપણી પાસે વજન્યું છે? ના બાબા ના, આપણી પાસે કઈ 50 કિલોગ્રામનું વજન્યું તો નથી. તો શું કરીશું? ચાલો જોઈએ સૌથી મોટું વજન્યું કેટલા કિલોગ્રામનું છે. તો અહીં સૌથી મોટું વજન્યું છે 10 કિલોગ્રામનું. તેનાથી મોટું વજન્યું છે આપણી પાસે નથી. તો ચાલો 10 કિલોગ્રામના વજનિયાથી આપણે વજન કરીશું. 10 કિલોગ્રામનું એક વજન્યું, તો થઈ ગયા 10 કિગ્રા. ત્યાર પછી બીજું 10 કિલોગ્રામનું, એટલે થઈ ગયા 20 કિગ્રા. હજી એક 10, એટલે કેટલા થયા? 30 કિલોગ્રામ. હજી એક 10, તો કેટલા થઈ ગયા? 40 કિલોગ્રામ. અને હજી એક 10 કિલોગ્રામનું વજન્યું મૂક્યું, તો થઈ ગયા 50 કિલોગ્રામ ચોખા. 10, 20, 30, 40, 50 કિલોગ્રામ, એટલે 10 કિલોગ્રામના 5 વજનિયા મૂક્યા, તો 50 કિલોગ્રામ ચોખાનું વજન કરી શકાયું. ત્યાર પછી છે 800 ગ્રામ ખાંડ. તો 800 ગ્રામ કરવા છે, તો 800 ગ્રામનું વજન્યું છે આપણી પાસે? ના ના, આપણી પાસે કઈ 800 ગ્રામનું વજન્યું નથી. કિલોગ્રામ તો 800 કરતા વધી જાય, કારણ કે 1 કિલોગ્રામ બરાબર તો 1000 ગ્રામ થાય. એટલે કિગ્રા વાળા વજનિયા આપણે નહીં જોઈએ,
ग्राम ना वजनिया जोईए तो अहीं छे 500 ग्राम तो लख्या 500 पछी तो हजी केटला जोशे आपणे 800 ग्राम करवाना छे 500 ग्राम करिया तो केटला हजी नाखवा पड़शे 3 तो आपणे 200 ग्राम नू ने 100 ग्राम नू तो थई गया 800 ग्राम। त्यार पछी छे 9 किलोग्राम मगफळी तो 9 किलोग्राम नू वजन्यू आपणी पासे नथी एटले काई 9 किलोग्राम नू वजन्यू तो सीधू मुकाशे नहीं। चालो अहीं जोईए सौथी मोटू वजन्यू छे 10 किग्रा नू तो 10 किग्रा नू वजन्यू मुकाय ना ना न मुकाय कारण के ए तो 9 करता वधी जाय काई मोटू वजन्यू मुकाय नहीं तो चालो 10 किग्रा पछी छे 5 किग्रा 5 किग्रा नू मुकशु हाँ चालो तो लखी नाख्या 5 किग्रा। त्यार पछी हजी केटला किग्रा करवाना 9 किलोग्राम करवाना छे 5 किलोग्राम नू मुकी दीधू तो हजी केटला किलोग्राम ना वजनिया मुकवाना 4 किलोग्राम ना 4 किलोग्राम नू वजन्यू छे आपणी पासे तो के ना ना तो आपणे अहीं 2-2 किलोग्राम ना 2 वजनिया मुकी दईए तो थई गया 9 किलोग्राम। हवे छे 22 किलोग्राम दाळ तो चालो 22 किलोग्राम नू वजन्यू तो छे नहीं चालो मुकीए 10 किलोग्राम ना 2 वजनिया मुक्या થઈ ગયા 20 કિલોગ્રામ। હવે હજી કેટલા વધ્યા 22 કરવાના છે 20 થયા તો હજી કેટલા મૂકવાના 2 કિલોગ્રામ તો ચાલો મૂકી દઈએ 1-2 કિલોગ્રામ નું વજન્યું। તો સ્ટુડન્ટ્સ આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ બરાબર ને યાદ છે ને તમને વેરી ગુડ તો ચાલો નેક્સ્ટ જોઈએ આગળ। હવે આપણી સામે અહીં 5મો પ્રશ્ન છે 10 કિલોગ્રામ અને 900 ગ્રામ ઘઉં તો સૌથી પહેલા છે 10 કિલોગ્રામ જુઓ 10 કિગ્રાનું વજન્યું છે આપણી પાસે હા આપણી પાસે તો છે 10 કિલોગ્રામનું વજન્યું તો ચાલો મૂકી દઈએ 10 કિગ્રા આટલું થઈ ગયું। હવે છે 10 કિગ્રા અને 900 ગ્રામ કેટલા 900 ગ્રામ તો ચાલો 900 ગ્રામ આપણે કરીએ તે માટે આપણે કયા કયા વજનિયાઓનો ઉપયોગ કરીશું કિગ્રા વાળા વજનિયા લેવાના નહીં કારણ કે એનું વજન વધી જાય એટલે ગ્રામ વાળા વજનિયા લેવાના। ગ્રામ ના વજનિયામાં સૌથી મોટું છે 500 ગ્રામ ચાલો લખીએ 500 ગ્રામ આપણે કેટલા કરવાના છે 900 ગ્રામ અહીંયા થયા 500 ગ્રામ તો હજી આપણે કેટલા ગ્રામની જરૂર છે 400 ગ્રામની તો ચાલો એક 200 ગ્રામ અને હજી એક 200 ગ્રામ તો થઈ ગયા 900 ગ્રામ 10 કિગ્રા 900 ગ્રામ ઓકે। ચલો નેક્સ્ટ અડધો કિગ્રા ડુંગળી હવે આ અડધો કિગ્રા એટલે શું થાય ખબર છે તમને સ્ટુડન્ટ્સ અડધો કિલોગ્રામ એટલે કેટલું થાય જુઓ અહીં 1 કિલોગ્રામ એટલે કેટલા થાય યાદ છે તમને 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ યાદ છે આપણે 10-10 વાર લખ્યું હતું હા 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ યાદ આવ્યું સ્ટુડન્ટ્સ
वेरी गुड। एक किग्रा बराबर 1000 ग्राम, तो अर्धो किग्राम एटले शू थाए? तो 1000 ना अर्धा केटला थाए स्टूडेंट्स? यस वेरी गुड, 1000 ना अर्धा थाए 500, बराबर ने? 500 ની બે નોટ થાય તો 1000 રૂપિયા થાય ને, તો 1000 ના એટલે અડધા કેટલા થાય? 500, એટલે 1 કિલોગ્રામ ના અડધા કેટલા થયા? 500 ગ્રામ। આવ્યું સમજમાં? વેરી ગુડ। જુઓ આ 500 ગ્રામ ના બે વજનિયા લઈએ તો 1 કિલોગ્રામ થાય। ओके, तो अहीं अर्धो किग्रा डुंगळी एटले केटला ग्राम नुं वजनियुं मूकवानुं? यस, अहीं आपणे वजनियुं मूकशुं 500 ग्राम नुं। 1 किग्रा बराबर 1000 ग्राम ने अर्धो किग्रा बराबर 500 ग्राम। चलो नेक्स्ट जोईए। 3 કિગ્રા અને 700 ગ્રામ બટાટા, અહીંયા આપણે બટાટાનું વજન કરવાનું છે, કેટલું? 3 કિગ્રા 700 ગ્રામ। ચાલો પહેલા 3 કિગ્રા કરીએ। જુઓ તો સ્ટુડન્ટ, 3 કિગ્રાનું વજનિયું છે આપણી પાસે? ના ના, આપણી પાસે કઈ 3 કિગ્રાનું વજન્યું નથી। તો ચાલો જુઓ, તો 3 થી નાના કેટલાનું છે, કેટલા કિગ્રાનું છે વજન્યું? હા, અહીંયા છે 2 કિલોગ્રામનું વજન્યું છે, તો ચાલો મૂકીએ 2 કિલોગ્રામ। આપણે કરવાના છે 3 કિગ્રા, અહીંયા થયા 2 કિગ્રા, તો હજી કેટલું જોવે? હજી 1 કિગ્રા, તો ચાલો 1 કિગ્રાનું વજન્યું મૂકી દીધું, એટલે કેટલા થઈ ગયા? 2 ને 1 3 કિલોગ્રામ, એટલે 3 કિગ્રા થઈ ગયા। હવે છે 700 ગ્રામ કરવાના છે, 700 ગ્રામનું વજન્યું તો છે નહીં, તો શું કરીશું? વેરી ગુડ, પહેલા આપણે 500 ગ્રામનું વજન્યું લઈએ, એટલે લઈ લીધું આપણે 500 ગ્રામનું વજન્યું, ને આપણે કરવાના છે 700 ગ્રામ। આપણે લીધું 500 ગ્રામનું વજન્યું, હજી કેટલા ગ્રામ ઘટે? 200 ગ્રામ હજી જુએ, બરાબર છે? તો હજી એક આપણે 200 ગ્રામનું વજન્યું લખી નાખ્યું। તો આ થઈ ગયા 2 ને 1 3 કિગ્રા, ને આ થઈ ગયા 5 ને 2 700 ગ્રામ, 3 કિગ્રા 700 ગ્રામ। ઓકે, ચાલો હવે અહીં આની પછી અહીં પ્રશ્ન છે 400 ગ્રામ બદામ, તો 400 ગ્રામ બદામ નું વજન કઈ રીતે કરીશું આપણે? કિગ્રાના વજનિયા મૂકશું? ના ના, એ તો વધી જાય, તો ચાલો ગ્રામના વજનિયા જોઈએ। અહીં છે 500 ગ્રામ, 500 ગ્રામનું વજનિયું મૂકશું? ના ના, 500 ગ્રામ તો 400 કરતા વધી જાય, એટલે એ તો નહીં મૂકીએ। ચાલો અહીં જોઈએ 200 ગ્રામ, તો હા 200 ગ્રામ તો નાના છે 400 કરતા, ચાલો મૂકીએ 200 ગ્રામ, ને અહીં કરવાના છે 400 ગ્રામ, અહીંયા થયા 200 ગ્રામ, તો હજી એક 200 ગ્રામ મૂકી દઈએ, તો 200 ને 200 400 ગ્રામ। તો અહીં આપણે બદામનું વજન કરી લીધું 400 ગ્રામ। તો આ રીતે આપણે વજનિયા મૂકીને વજન કરતા શીખ્યા, બરાબર ને સ્ટુડન્ટ? તમને ખૂબ જ સારી રીતે ફાવી ગયું હશે। ચાલો આગળ જોઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન। હવે આપણી સામે
અહીં પ્રશ્ન છે, સૂચના મુજબ કરો. શું છે પ્રશ્ન? સૂચના મુજબ કરો. ચાલો જોઈએ સ્ટુડન્ટ્સ, અહીં આપણને એક કોષ્ટક આપ્યું છે. આ બાજુ અહીં વજન લખ્યું છે, આ બે ખાના ખાલી છે. અહીંયા ઉપર લખ્યું છે બે ગણું, એટલે ડબલ. કોઈ પણ વસ્તુ હોય ને એનું ડબલ કરવાનું. એકના ડબલ બે, પછી બે ના ડબલ એટલે કે બે ને બે ચાર, ચાર ના ડબલ એટલે ચાર ને ચાર આઠ. એ રીતે ડબલ ડબલ કરવાનું, બે ગણું. ઓકે, એટલે કે જે સંખ્યા હોય એના સાથે એને એ જ સંખ્યાનો સરવાળો કરવાનો. અને અહીં છે અડધું. શું છે? અડધું. ઓકે, એટલે કોઈ પણ વસ્તુને આપણે અડધી કરીએ ને, એ બે ના અડધા કેટલા થાય? એક. ચાર ના અડધા કેટલા થાય? બે. એ રીતે. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો અહીં બધા ધ્યાન આપજો, ખૂબ જ મજા આવે તેવું છે. ઓકે, ચલો જોઈએ. અહીં છે વજન 10 કિગ્રા. ચાલો 10 કિગ્રા ના ડબલ કરો. ચલો સ્ટુડન્ટ્સ, 10 કિગ્રા ના ડબલ કરો તો 10 ને 10 કેટલા થાય? 10 ને 10 20. લખી નાખ્યા 20 કિગ્રા. હવે અડધું કરવાનું છે. ચાલો હવે 10 ના અડધા કરો. પહેલા 10 આંગળી કરવાની, તેમાંથી અડધો અડધ આંગળી કાઢી નાખો. 10 ના અડધા કેટલા થાય? હા, 10 ના અડધા થાય 5. બરાબર ને? 5 ને 5 10 થાય ને, એટલે 10 ના અડધા છે 5. તો અહીં લખી નાખીશું 5 કિગ્રા. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ. અહીંયા છે પ્રશ્ન, સોરી વજન 100 ગ્રામ. શું લખ્યું છે અહીં? 100 ગ્રામ. તો 100 ગ્રામના ડબલ કેટલા થાય? સ્ટુડન્ટ, 100 ગ્રામના ડબલ કેટલા થાય ભાઈ? વિચારો તો. સો ને સો કેટલા થાય? 200. એટલે 100 ગ્રામના ડબલ થાય 200 ગ્રામ. ચાલો આપણે અહીં લખી નાખીશું 200 ગ્રામ. ઓકે, એટલે 100 ગ્રામનું બે ગણું એટલે કે ડબલ થાય છે 200 ગ્રામ. હવે આપણે કરવાનું છે અડધું. 100 ગ્રામનું અડધું કેટલું થાય? વિચારો તો સ્ટુડન્ટ્સ, 100 ગ્રામના અડધા કેટલા થાય? હા, 100 ના અડધા થાય, કેટલા થાય 100 ના અડધા? 50. બરાબર ને? 50 ને 50 100 થાય, એટલે 100 ના અડધા છે 50. થાય ને 50? વેરી ગુડ. 100 ના અડધા છે 50, એટલે આપણે અહીં લખીશું 50 ગ્રામ. ઓકે, 100 ના ડબલ થાય એટલે કે બે ગણું થાય 200 ગ્રામ.
અને અડધું થાય 50 ગ્રામ. ઓકે, ચલો તેની પછી જોઈએ. અહીં અહીં છે 1 કિગ્રા. ઓકે, ચલો 1 કિગ્રાનું ડબલ કરો. 1 કિગ્રાનું ડબલ કેટલું થાય વિચારો તો સ્ટુડન્ટ્સ. 1 કિગ્રાનું ડબલ કેટલું થશે? 1 ને 1, 2, 1 ને 1, 2, એટલે 1 કિગ્રાનું ડબલ થાય 2 કિગ્રા. ઓકે, ચાલો હવે 1 કિગ્રાનું અડધું કરો. 1 ના અડધા કઈ રીતે થાય? તો જુઓ સ્ટુડન્ટ્સ, 1 કિગ્રા એટલે કેટલા થાય? 1000 ગ્રામ. 1 કિગ્રા એટલે કેટલા થાય? 1000 ગ્રામ. તો 1000 ના અડધા કેટલા થાય સ્ટુડન્ટ્સ? વિચારો તો 1000 ના અડધા કેટલા થાય? હા, 1000 ના અડધા થાય 500. 500 ને 500, 1000, એટલે 1000 ના અડધા છે 500. ઓકે, એટલે 500 ગ્રામ. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં છે વજન, આપણને આપ્યું છે 8 કિગ્રા. શું આપ્યું છે? 8 કિગ્રા. તો ભાઈ, 8 કિગ્રાના ડબલ એટલે કે 8 કિગ્રાનું 2 ગણું કેટલું થાય? વિચારો તો. 8 ને 8, 8 ને 8 કેટલા થાય? 16. 8 ને 8, 16, એટલે 8 કિગ્રાના ડબલ થાય 16 કિગ્રા. બરાબર છે સ્ટુડન્ટ્સ? ચાલો અહીં આગળ જોઈએ અડધું. હવે 8 કિગ્રાનું અડધું કેટલું થાય? 8 ના અડધા કેટલા થાય? હા, 8 ના અડધા થાય 4. 4 ને 4, 8 થાય ને, એટલે 8 ના અડધા થાય 4. એટલે 8 કિગ્રાના અડધા 4 કિગ્રા. 8 કિગ્રાના ડબલ 16 કિગ્રા. 8 કિગ્રાના અડધા 4 કિગ્રા. ચાલો લાસ્ટ જોઈએ. અહીં છે 500 ગ્રામ. શું લખ્યું છે? 500 ગ્રામ. તો સ્ટુડન્ટ્સ, 500 ગ્રામના ડબલ કેટલા થાય? હા, 500 ને 500 કેટલા થાય? 500 ને 500, 1000. કેટલા થાય? 1000, એટલે કે 1000 ગ્રામ. પણ 1000 ગ્રામ નથી લખવા, આપણે 1000 ગ્રામ થઈ જાય પૂરા તો શું કહીએ છીએ તેને? હા, 1000 ગ્રામ એટલે 1 કિગ્રા. વેરી ગુડ. ચાલો, તો 500 ના અડધા કેટલા થાય? 250 ગ્રામ, એટલે કે 250 ગ્રામ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે પહેલા વજનિયા પરથી વજન કરતા શીખ્યા, અને પછી વિવિધ વજનનું 2 ગણું અને અડધું કરતા શીખ્યા. બરાબર ને સ્ટુડન્ટ્સ? વેરી ગુડ. તમારે આ બધાની ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ચલો, મગજ કસો, આજનો પ્રશ્ન સાંભળવો છે ને? શું છે પ્રશ્ન આજનો? જુઓ સ્ટુડન્ટ્સ, બધા જ લોકો
प्रश्न ध्यान थी जोजो, समझजो अने पछी मने आंसर मोकलजो। ओके स्टूडेंट्स, जो तमारो आंसर साचो हशे तो तमारू नाम पण आवशे वीडियो मा। चालो जल्दी थी आजनो प्रश्न जोईए। आजनो प्रश्न छे, ए शू छे जे तेनू नाम लेता साथे ज तूटी जाय छे। ए शू छे स्टूडेंट्स, कि आपणे एनू नाम लईए ने तो पण ते तूटी जाय। तमारे विचारवानू छे, शोधवानू छे अने तेनो आंसर मने मोकलवानो छे। बेस्ट ऑफ लक। That's all for the day, students. Thank you. Have a nice day. Goodbye. And stay home, stay safe.